Markets Mojo na Sunil Damania, Market Expert Rajan Shah, Lokush Finsona, Kush Vodasara and Discipline Advisors na Mitesh Panchal apni sathe jodai gaya chhe, aap saunu swagat chhe. Tare Sunil sir, shu mat bane attyare market ne jota, karan ke ek baju apne joi raha chhe global chinta ane ek baju tame joi raha chhe result season ni sharuat thai gayi chhe. Kaya factors ne tame dhyan ma rakhi raha chho hale? Good morning, Nisha. Yes, tamari baat sachi chhe ki thodi customer test chhe. ગ્લોબલ ફેક્ટર છે તમારે અફકોર્સ ગઈકાલે જે રીતે ફ્રાઇડે સ્ટેટમેન્ટ આપ્યું છે તે દ્વારા જે લોકો જોખમમાં નથી તે પર ટેન્શન કરવાના માટે એ લોકોનું પોતાનો વ્યૂ એવો છે કે કદાચ ઇન્ફ્લેશન આસ્તુ નીચો જશે ટેમ્પરરી રહેશે તો એક ફેક્ટર મહત્વનો છે માર્કેટને સપોર્ટ આપવા માટે તમે જે રીતે જોશો કે યુએસ બોન્ડ યીલ્ડ જે રીતે ખાસા ભાવ ઘટ્યા છે એ ઇક્વિટી માર્કેટ બહુ માટે બહુ સારી વસ્તુ કહેવાય તો એ પોઝિટિવ ન્યૂઝ છે જે રીતે રિઝલ્ટ આવ્યા છે અત્યારે આપણે મેઇનલી જે મોટી કંપનીઓ આવી છે તેમાં આઈટી કંપની જો સારા રિઝલ્ટ લઈને આવ્યા છે ગઈકાલે આપણે ઇન્ફોસિસ પર રિઝલ્ટ જોયા અને એક જ ચિંતાનો વિષય છે માઇન્ડ્રીના રિઝલ્ટ જોયા આપણે ગઈકાલે માઇન્ડ્રી પણ એક 8% જેવો ઉપર હતો એટલે કે ટેકનોલોજી નંબર છે એ બધું દેખાડે છે કે એને ક્યાંક આઈટી કંપનીઝ એક સારું એવું પરફોર્મ કરી રહ્યું છે તો એ દેટ્સ અ વેરી ગુડ ન્યૂઝ ઓન ધેટ બાકી બધી કંપનીના જોવા પછી મિસા રિઝલ્ટ હજી બહુ અર્લી ડેઝ છે આપણે એફએમસીજી કંપનીઝ કેવી રીતે પોતાના રિઝલ્ટ આપે છે કઈ જાતનું પોતાનું ગાઈડન્સ આપે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપની કેવી રીતે ગાઈડન્સ આપે છે તો ત્યાંથી ક્લિયરલી ખબર પડશે કે જે ડિમાન્ડ હોવું જોઈએ કન્ઝ્યુમરનું એ કેવું છે બેન્કિંગના ન્યૂ રિઝલ્ટ જોવા પડશે કે ક્યાં એ લોકો પોતે એક પોતાનો ગ્રોથ જોઈ રહ્યા છે જે રીતે એચડીએફસી બેન્કે પોતાને જે ડેટા રિલીઝ કર્યા હતા ત્યાં ક્યાંક એક દેખાડ્યું હતું કે થોડો ગ્રોથ ઓછો છે એમના રિટેલ લોન ના ઉપર છે એ બધા પરિબળ જોશો તો આઈ થિંક ટુ અર્લી રિઝલ્ટ સિઝન માટે આપણે ટાઈમ એન્ડ અગેન આપણા દર્શકોને એક જ સલાહ આપી છે કે થોડા સ્ટોક સ્પેસિફિક રહો માર્કેટમાં ઘણા જગા ઉપર એક બબલ ઝોન જેવું થઈ ગયું છે અને જો તમે ખોટી કંપનીમાં ખોટા સમયે પૈસા નાખશો તો કદાચ તમારો જે ઓવરઓલ રિટર્ન છે ઇક્વિટી માર્કેટમાંથી એ ખાસો એવો નબળો થઈ શકે ખાસો ઓછો થઈ શકે તો સિક્સ સ્ટોક સ્પેસિફિક વ્યૂ રાખો જે કંપનીનું ફંડામેન્ટલ સારા છે જે કંપનીના પરફોર્મન્સ સારા છે અને જે કંપની હજી સુધી પોતાનું પરફોર્મન્સ હજી માર્કેટમાં દેખાડ્યું નથી તો ડેટ મીન્સ દે હેવ નોટ આઉટપરફોર્મ ધ માર્કેટ આઈ થિંક એવા સ્પેસમાં જવાની જરૂર છે ડેફિનેટલી એક મિડ અને સ્મોલ કેપ સ્કેલ કેપમાં મારી એક સલાહ એવા જ છે કે ઘણા કંપનીઓમાં એક બબલ ઝોન જેવો થઈ ગયો છે બીસ્ટ ખોટા ભાવે નાખશો તો કદાચ 5 થી 10 વર્ષ લાગશે તમારા 25 વર્ષ પર પાછો કંપનીને તો અત્યારે થોડું સાવચેતી રાખો કારણ કે ખૂબ તેજી થઈ ગઈ અને ત્યારબાદ આપણે માર્કેટને સાઇડવેઝ જોઈ રહ્યા છે અને દરેક ખબર પર માર્કેટ રિએક્ટ કરે છે એટલે તમારે સાવચેતી રાખીને ટ્રેડ લેવો જોઈએ ત્યારે કુશ આજની સ્ટ્રેટેજી શું રહેશે નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે કારણ કે તમે જો સામે આજે વીકલી ઓપ્શન્સ એક્સપાયરી છે જુલાઈ સિરીઝની આ બીજી વીકલી ઓપ્શન્સ એક્સપાયરી હશે કઈ રીતે પ્લે કરશો ચોક્કસ આપણે નિફ્ટી બેંક નિફ્ટીની પાછલા 1-1.5 મહિનાથી જયારે વાત કરી છે ત્યારે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સની વાત કરી છે જો નિફ્ટીની શરૂઆત કરી તો 15,910 સ્પોટ લેવલમાં તમે આ લેવલ જોશો તો 1 જૂન થી લઈને અત્યાર સુધી ઓલમોસ્ટ 1.5 મહિનામાં આપણે 7મી વાર આજે આપણે ત્યાં ટચ થવા જઈ રહ્યા છે એટલે મને લાગે છે કે આજના દિવસે 15,910 નું લેવલ ખૂબ જ મહત્વનું રહેશે કારણ કે છેલ્લા 8 વીક થી એક ટ્રેન્ડ બની ગયો હતો કે 15,900 કોલ વેચો નીચે 15,600 ના પુટ વેચો કારણ કે નીચે 15,600 પાસે પણ આપણે 7 વાર સપોર્ટ લીધા છે એટલે કન્સોલિડેશન રેન્જ હતી જે આજે આપણે ઓલમોસ્ટ બ્રેક કરવા જઈ રહ્યા છીએ એટલે નિફ્ટીમાં મારો વ્યૂ રહેશે કે જો 15,910 બ્રેક કરે છે તો ફ્યુચરમાં લોંગ કરો કારણ કે એક શોર્ટ કવરિંગ શાર્પ આવશે અને 1.5 મહિનાનો એકદમ જે પ્રેશર હતું તે રિલીઝ થશે સામે બેંક નિફ્ટીમાં પણ તમે જોયો તો 35,800 લેવલ છે જ્યાં વારંવાર આપણે રેઝિસ્ટન્સ આપી છે ડ્યુરિંગ સેમ પીરિયડ એટલે આજની આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે ઉપરની સાઈડ માટે એટલે વેઇટ ફોર અ બ્રેકઆઉટ 15,810 ઉપર જો બેંક